હવે આગળ વાત કરીએ તો દીવની દીવ જિલ્લામાં રવિવારે 8 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જેમાં ધોડલામાં 4 વણાકબારામાં 1 દીવ સરકારી કાટણમાં 2 અને નાયડામાં 1 જેના કારણે લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો દીવમાં રવિવારે 1 સાથે 8 કોરોના પોઝિટિવના કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ આ 8 વ્યક્તિઓમાં ધોગલામાં 4 વણાકોરામાં 1 દીવ સરકારી ક્વાર્ટરમાં 2 અને નાયડામાં 1 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને દીવ કોવિડ-19 હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વણાકબોરા ઘોઘલા દીવ સરકારી ક્વાર્ટર તેમજ નાયડામાં તે જ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો તે વિસ્તારોને પ્રશાસન દ્વારા સેનિટાઇઝ કરી સીલ કરવામાં આવ્યા આ સાથે દીવમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 34 પર જ્યારે 2 કેસનું સ્થળાંતર માઇગ્રેટ કરવામાં આવેલ છે અને 22 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા આ અંગે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયે જાણકારી આપી હતી અને દીવના ઘોઘલા અને તડ ચેક પોસ્ટ પર રોજગાર અર્થે દીવ આવનાર ઉનાના એક વ્યક્તિનો રિપીટ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને ચેકપોસ્ટ પરથી જ પરત મોકલવામાં આવ્યા હતા ઘોઘલા ચેકપોસ્ટ પર ઉનાના એક વ્યક્તિ દીવ ખાતે વેલ્ડિંગનું કામ કરવા માટે આવતા હતા જોકે છેલ્લા અઠવાડિયાથી આ વ્યક્તિ દીવમાં આવ્યા ન હતા અને રિપીટ ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને ઉના પરત મોકલી આપવામાં આવ્યા હતા આ સાથે આજે ફરી એ વ્યક્તિ તડ ચેકપોસ્ટ રિપીટ ટેસ્ટ પોઝિટિવ આવ્યું જેને પણ પરત મોકલી આપવામાં આવેલ મળેલ માહિતી મુજબ આ વ્યક્તિ વણાકબારે ખાતા ફ્લોરલ મિલમાં કામ કરતા હતા અગાઉ પણ આવી જ રીતે 2 વ્યક્તિઓનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને ઘોઘલા ચેકપોસ્ટ પરથી જ પરત મોકલી આપવામાં આવેલ દીવ પ્રશાસન દ્વારા કોરોના મહામારીથી બચવા ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહેલ છે પ્રશાસન દ્વારા અવારનવાર જણાવવામાં આવી રહ્યું છે કે શરદી ખાંસી તાવ જેવા લક્ષણો જણાય તો તરત જ પ્રશાસનનો અથવા આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો અને ખૂબ જ તકેદારી અને સાવચેતી રાખવી મીનાક્ષી ગઢવી ZSTV દીવ